ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નો આ કોષ્ટક ઉપરથી આપણે ગણતરી કરવાની રહેશે. કોષ્ટક ઉપરથી ગણતરી કરવાની છે અને ખર્ચ શોધવાનો છે. ચાલો તો આપણે શોધીએ. પહેલું જ કીધું છે કે મોટા ડબ્બા, જો અહીં ભાવ પ્રતિ વસ્તુનો આપેલો છે એટલે કે એક વસ્તુ તમે લેવ તો 900 રૂપિયાનો ડબ્બો આવશે. એવા 6 ડબ્બા લેવાના છે તો ખર્ચ કેટલો થશે? તો એની ગણતરી માટે આ રીતે કરવું પડે. જો એક ડબ્બાના કેટલા રૂપિયા છે? એક ડબ્બા બરાબર 900 રૂપિયા. તો 6 ડબ્બાના કેટલા? આ રીતે ગણતરી થશે. તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો છો 9 છંગ કરીને અને પછી બે શૂન્ય ઉમેરી શકો છો, પણ આ રીતે કરવાનું રહેશે. જેને નહીં આવડે તે આ રીતે કરશે. 900 ગુણ્યા 6, બંને વચ્ચે ગુણાકાર થશે, ગુણ્યા 6. 6 એ શૂન્ય નહીં ગુણાશે, શૂન્ય શૂન્ય. 6 એ શૂન્ય નહીં ગુણાશે, શૂન્ય શૂન્ય. 6 નવા 54, શું થશે? 6 નવા 54 એટલે કે 5400 રૂપિયા. બરાબર ને? ચાલો એવી રીતના બીજી ગણતરી. ચાલ 200 રૂપિયાનો એક કેન છે, 200 રૂપિયાની એક કેન છે, તો એક કેનના 200 રૂપિયા. બરાબર ને? તો એવી કેટલી કેન લેવાની છે? 5 કેનના કેટલા? તો કોનો ગુણાકાર થશે? 200 ગુણ્યા 5. 5 એ શૂન્યની ગુણાય, શૂન્ય શૂન્ય. 5 એ શૂન્ય નહીં ગુણાય, શૂન્ય શૂન્ય. 5 દૂ 10 એટલે કે 1000 રૂપિયા. બરાબર ને? 1000 રૂપિયા એટલે કુલ ખર્ચ કેટલો થયો? તમે કુલ ખર્ચ પણ શોધી શકો છો. શૂન્ય 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 શૂન્ય. 4 ના 4, 5 ને 1, 6. 6400 રૂપિયા બંને વસ્તુ ભેગી થઈ. આ રીતે તમે ગણતરી કરી શકો છો. હવે બીજા નંબરનો દાખલો. એવું કીધું છે કે આપેલા નામમાં ખૂણાની ગણતરી કરો અને નીચેના કોષ્ટકમાં ખૂણાઓની સંખ્યા લખો. આ જે નામ આપ્યું છે એમાંથી આપણે ખૂણાઓ શોધવાના છે અને ખૂણાઓની સંખ્યા આપણે નીચેના કોષ્ટકમાં પૂર્ણ કરવાની છે કે કયો ખૂણો બને છે. ચાલો આપણે ખૂણાઓ શોધીએ. જો આ બંને રેખા વચ્ચે બનતો ખૂણો અહીં જુઓ, એલ આકારનો છે એટલે અહીં તો કાટકોણ, આ પણ કાટકોણ, અહીં પણ કાટકોણ અને અહીં પણ કાટકોણ. એટલે આમાં કેટલા ખૂણા મળ્યા કાટકોણના? 4 ખૂણા કાટકોણના મળ્યા, હે ને? ચાલો હવે આમાં જોઈએ. અહીં જો એલ આકારનો ખૂણો એટલે કાટકોણ, અહીં પણ એલ આકારનો ખૂણો એટલે કાટકોણ, એટલે બે ખૂણા કાટકોણના મળ્યા. બરાબર? ચાલો હવે અહીં જુઓ, અહીં તમને કાટકોણ લાગે છે? ના, કાટકોણથી નાનો ખૂણો દેખાય છે અને તે કયો કહેવાશે? લઘુકોણ. અહીં પણ નાનો ખૂણો દેખાય છે, એ પણ નાનો છે અને તે બંને લઘુકોણ છે એટલે કે કાટકોણથી નાના છે. ચાલો હવે અહીં બનતો ખૂણો જુઓ, એલ આકાર જેવો છે. અહીં બનતો ખૂણો જુઓ, એલ આકાર જેવો. અહીં પણ એલ આકાર જેવો, અહીં પણ એલ આકાર જેવો એટલે કાટકોણ કહેવાશે. 1 2 3 4, 4 ખૂણા કાટકોણ જ કહેવાશે. કયા? તો કે કાટકોણ. અહીં તમે જોઈ શકો છો તો પણ કાટકોણ એટલે એક ખૂણો કાટકોણ આપો. ચાલો હવે કાટકોણ વાળા કેટલા ખૂણા થયા? 4 5 6 7. ના, તો લઘુકોણ છે એટલે ફરીથી 4 5 6 6 ને 4 10 10 ને 1 11 એટલે કાટકોણના 11 ખૂણાઓ થયા અને બીજા બે ખૂણા એ કેવા છે? કાટકોણથી નાના. પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો દાખલો વાંચીએ અને સમજીએ, પછી આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? રાવણનો ભાઈ તે 1.5 વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે એટલે કે તે કેટલો ભાગ હશે? તે દિવસનો કેટલામો ભાગ હશે જો 8 કલાક સૂઈ છે તો? જો એ કુંભકર્ણની વાત કરી છે કે કુંભકર્ણ, એ તમે એનું નામ સાંભળ્યું જ હશે, એ 6 મહિના ઊંઘી જતો અને 6 મહિના જાગતો રહેતો. એ રાવણનો ભાઈ હતો, તે 1.5 વર્ષ ઊંઘતો એટલે કે 1.5 વર્ષ એટલે કેટલા? 6 મહિના. 6 મહિના સુધી સૂતો રહેતો અને 6 મહિના સુધી જાગતો રહેતો એનો એ કુંભકર્ણ હતો. પરંતુ અત્યારે શું કીધું છે કે મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. 8 કલાક સૂવે છે તો તે દિવસનો કેટલામો ભાગ સૂવે છે? કેટલામો ભાગ એટલે અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે, કેટલામો ભાગ એવો શબ્દ આવે એટલે. તો આપણે વિચારીએ છીએ કે 24 કલાક હોય છે, એક દિવસના કેટલા કલાક? તો એક દિવસના 24 કલાક.
जो 24 कलाक माथी 8 कलाक सुई जाय छे એટલે કે 24 કુલ કલાક તેમાંથી કેટલા કલાક સુઈએ છે 8 કલાક એટલે અપૂર્ણાંક ભાગ આવો બને હવે એને આપણે શું કરવાનું અટીશન શિફ્ટ સ્વરૂપમાં ફેરવવાનું એટલે કે 8 એકુ 8 અને 8 તાલી 24 8 8 જશે એટલે શું રહેશે 1 ના છેદમાં 3 એટલે કે તે દિવસનો કેટલામો ભાગ હશે જો 8 કલાક સુઈ છે તો તે દિવસનો કેટલામો ભાગ ગણાશે તો તે દિવસનો ત્રીજો ભાગ એટલે કે 1/3 ભાગ એટલે કે ત્રીજો ભાગ ગણાશે કેટલો ભાગ ગણાશે ત્રીજો ભાગ ગણાશે આ રીતે બંને રીતે તમારે જવાબ લખવાના રહેશે 1/3 ભાગ એટલે કે ત્રીજો ભાગ ગણાશે તો હવે પ્રશ્ન 3 નો બ અજ્ઞાત સંખ્યા શોધો અને તેના ગુણ છે 2 2 માર્કનો દાખલો છે અજ્ઞાત સંખ્યા શોધવાની છે ચાલો તે 100 ના અડધા કરતા નાની છે 100 ના અડધા કેટલા કે 50 તો 50 કરતા નાની એટલે કે તે સંખ્યા 50 કરતા નાની છે પહેલા એની પરથી આઉટ આણણ મળ્યું આપણે બરાબર હવે બીજું કે 5 ના 10 ગણાથી મોટી અને 6 ના 10 ગણાથી નાની 5 ના 10 ગણા એટલે 5 ગુણ્યા 10 કરીએ ને તો 50 મળે એટલે તે 50 અને 6 ના 10 ગણા એટલે કે 50 થી મોટી અને 60 થી નાની 60 થી નાની એટલે કે તે 50 અને 60 ની વચ્ચે છે 50 અને 60 ની વચ્ચે 50 અને 60 નથી 50 અને 60 ની વચ્ચે એટલે કે 51 થી લઈને 51 થી લઈને 59 સુધી ની જ 60 નહીં અને 50 પણ નહીં પણ 5 ના 10 ગણા થી અને 6 ના 10 ગણા થી એટલે એ બંને સંખ્યા આવશે નહીં ચાલ હવે તેનો દશકનો અંક એકમના અંક કરતા 1 વધારે છે હવે તમને દશકનો અંક ખબર જ પડી જશે કે દશકનો અંક 5 જ હશે તો એમ કીધું છે કે તેનો દશકનો અંક એકમના અંક કરતા 1 વધારે છે જો એકમનો અંક 1 હોય એકમનો અંક 1 હોય તો દશકનો અંક એની કરતા 1 વધારે એટલે કે 2 બને આ રીતે બનશે બરાબર ને તો અત્યારે આપણો દશકનો અંક આપણે નેક્સ્ટ એમાં જોઈએ તે બંને અંકોનો સરવાળો 9 છે એ બંને અંકોનો સરવાળો 9 છે ચાલો હવે આપણે ખબર જ છે કે બંને અંકોનો સરવાળો 9 છે એટલે તમને આઈડિયા આવી જ જશે કે દશકનો અંક કેટલો છે 5 બરાબર ને અને 1 વધારે છે એકમનો અંક 1 વધારે છે એટલે શું થશે આપણે દશકનો અંકનો સરવાળો 5 દશકનો અંક કયો છે 5 એટલે કે 1 એની કરતા વધારે જ હતો દશકનો એટલે કે એકમનો અંક કેટલો હશે 4 એટલે બંનેનો સરવાળો કરતા 9 મળી આપણે એટલે કે આ જો 4 છે એકમનો અંક તો એની કરતા દશકનો અંક 1 વધારે છે અને તે 5 છે અને બંનેનો સરવાળો કરતા આપણે 9 મળે છે તો તે સંખ્યા કઈ તો આ બંને સંખ્યા આ એકમનો અંક અને આ દશકનો અંક બંનેને ભેગા કરી દો તો શું બની સંખ્યા 54 તો તે સંખ્યા છે 54 મારા વિદ્યાર્થી મિત્રો હવે ક ષટ્કોણ પૂર્ણ કરીએ એ પણ બે ગુણનો છે ચાલો કેવી રીતના આવશે કે આપણે જોઈએ જો અહીં એક ઉદાહરણ આપેલું છે મેં આ સંખ્યા અને આ ચોરસની બે સંખ્યાનો ગુણાકાર કરીને જુઓ 12 5 60 એનો અર્થ એવો કે 15 નો 6 વડે ગુણાકાર થશે તો આ સંખ્યા મળશે હે ને તો 15 6 તો બોલો 15 નો ગણ્યો 15 એકુ 15 15 દુ 30 15 40 45 15 6 60 15 5 15 75 અને 15 6 90 એટલે અહીં આવી ગયા 90 થઈ ગયા હવે અહીં 15 અને 8 15 અને 8 નો ગુણાકાર થશે એટલે અહીં મળશે 15 6 90 15 7 105 બરાબર ને અને 15 8 120 એટલે અહીંનું પણ મળી ગયું હવે અહીંનું 12 અને 8 નો ગુણાકાર એટલે આ મળશે ચાલ 12 8 બોલો 12 એક 12 12 2 24 12 4 36 12 6 બાદ ચોઈ બાતાન છે 12 ચો 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 એટલે આવી ગયા 96 ચાલ અહીંયા 14 6 14 અને 6 નો ગુણાકાર 84 બરાબર ને અને 14 5 70 થઈ ગયું આ રીતે પૂર્ણ કરવાનો રહેશે બે ચોરસમાંની સંખ્યાનો ગુણાકાર કરતા વચ્ચેની ગોળની સંખ્યા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 4 ના દાખલા ગણીએ તો પ્રશ્ન 4 ના દાખલા 10 ગુણના છે એટલે કે 5 દાખલા હશે દરેક દાખલાના 2 ગુણ રહેશે
તો પહેલો જ દાખલો છે, ટ્રક સામાન્ય રીતે કલાકના 12 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો તે આ ઝડપે 3 કલાકમાં કેટલું અંતર કાપશે? જો 3 કલાક મુસાફરી કરે તો કેટલું અંતર કાપે? જો કલાકના 12 કિલોમીટરનું અંતર કાપે છે, કલાકના એટલે કે 1 કલાકના 12 કિલોમીટરનું અંતર કાપે છે તો 3 કલાકમાં કેટલું? તો પદ મૂકવાનું કે 1 કલાકમાં 12 કિલોમીટર, બરાબર ને? તો 3 કલાકમાં કેટલું? બરાબર કેટલા કિલોમીટર? કોનો ગુણાકાર થશે? સમય સમયની સંખ્યાનો ગુણાકાર થશે, એટલે કે 12 ગુણ્યા 3, 12 નો ઘડિયો બોલવાનો, 12 તાલી 12 દુ 24 ને 12 તાલી 36, એટલે 36 કિલોમીટરનું અંતર કાપશે. 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 36 કિલોમીટર, હે ને? એટલે તમારે લખવાનું 36 કિમી અંતર કાપશે. ઓકે, હવે બીજો પ્રશ્ન, એટલે કે બીજા નંબરનો દાખલો વાંચીએ. સાગર પાસે 200 રૂપિયા છે, તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, તો કેટલા રૂપિયાની લંગડો કેરી ખરીદી હશે? 300 રૂપિયા. ચાલો, સાગર પાસે કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. ચાલો, 200 રૂપિયા છે તેનો ચોથો ભાગ, ચોથો ભાગ એટલે આપણે અપૂર્ણાંકમાં કેવી રીતના લખીએ? 1/4. જો એનો ચોથો ભાગ શોધવો હોય તો એ સંખ્યા સાથે એ અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો, એટલે કે 200ના 4 ભાગ પડશે. શું થશે? 200નો ચોથો ભાગ એટલે કે 200ના 4 ભાગ કરવાના, તો 200ના 4 વડે ભાગવા પડે, તો 200ને 4 વડે ભાગીએ તો આ રીતે ભગાશે. 4 × 5 = 20, એટલે 0 0 ને આ 0 વધ્યું તેને ઉપર, એટલે કે 50, 1 ભાગમાં 50, એવી રીતના 4 વખત 50 50 50ના ભાગ પડે, બરાબર ને? તો 1 ભાગમાં 50 રૂપિયા આવે. તો અહીંયા કીધું છે કે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, તો કેટલા રૂપિયાની લંગડો કેરી ખરીદી હશે? ચોથો ભાગ એટલે કે 50 રૂપિયા, ચોથો ભાગ એટલે કે 50 રૂપિયાની લંગડો કેરી ખરીદી, લંગડો કેરી ખરીદી, બરાબર ને? ચાલો નેક્સ્ટ, એની પછીનો ત્રીજો પ્રશ્ન. એક લંબચોરસ સોલર પેનલનું માપ 4 મીટર 3 મીટર છે, તેના ફરતે ફેમ લગાડવાની છે, તો ફેમની લંબાઈ કેટલી હોવી જોઈએ? જો આવી સોલર પેનલ હોય, બરાબર, એની ફરતે જો પેનલ લગાડવાની હોય, લંબચોરસ છે તો આપણે લંબચોરસ બનાવી દઈએ, તો એની ફરતે જો ફેમ લગાડવાની હોય તો આપણે કોનું કામ પડે? પરિમિતિનું. શાનું કામ પડે? પરિમિતિ શોધવી પડે. અંદર કામ કરવાનું હોય તો ક્ષેત્રફળ, અને ઢાળ ઉપર કામ કરવાનું હોય, વર્ડર ઉપર કામ કરવાનું હોય તો પરિમિતિ શોધવી પડે. અને કોની પરિમિતિ? તો લંબચોરસ છે એટલે કે લંબચોરસની પરિમિતિ શોધવી પડે. તો લંબચોરસ સોલર પેનલની પરિમિતિ, સોલર પેનલની પરિમિતિ શોધવી પડે. અને એનું સૂત્ર શું છે? તેનું સૂત્ર અહીંયા મૂકું છું, જોજો. લંબચોરસનું સૂત્ર યાદ કરવાનું, પરિમિતિનું, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, પરિમિતિનું સૂત્ર આ છે, કે હો લંબચોરસ. ચાલો, 2, લંબાઈ કેટલી છે? 4 મીટર, જે વધુ હોય તેને લંબાઈ લેવાની, અને 3 મીટર પહોળાઈ છે, અને બંનેનો સરવાળો, ગુણાકાર નહીં, બરાબર ને? બંનેનો સરવાળો, ભલે તમને અહીં ગુણાકારમાં આપેલું છે પણ તમારે અહીં સરવાળો, આપણા સૂત્ર પ્રમાણે સરવાળો આવશે. ચાલો, અહીં 2 ના 2 4 ને 3 7, ચાલો બંનેનો ગુણાકાર થશે હવે, 7 × 14 સેન્ટીમીટર, ના 14 મીટરમાં છે તો મીટરમાં લખવાનું, 14 મીટર, 14 મીટર ફેમની લંબાઈ હોવી જોઈએ. આ ફેમની લંબાઈ કેટલી હશે? 14 મીટરની ફેમ હશે, સોલર પેનલની ફેમ 14 મીટર લાંબી હોવી જોઈએ. ચોથા નંબરનો દાખલો, આપેલ ચોરસમાં રંગ પૂરીને તમારી મનપસંદ પેટર્ન બનાવો. ખાનામાં કેટલા ભાગમાં રંગ પૂર્યો છે અને ખાનાના કેટલો ભાગ સફેદ છે એ અપૂર્ણાંકમાં લખો. જાતે આપણે અપૂર્ણાંક ભાગ બનાવવાનો છે. ચાલો, હું મારી રીતે બનાવું છું, તમે તમારી રીતે બનાવી શકો છો. ચાલો, હું ખાનામાં રંગ પૂરું છું, બરાબર, ઓકે. ચાલો, ઓકે,
પ્રસન્નનું ખાનામાં રંગ પૂર્યા છે, અમે આટલા ખાનામાં રંગ પૂરી દીધા, મેં કેટલા ખાનામાં રંગ પૂર્યા છે તે ગણવું હોય તો આ રીતે ગણે. રંગ પૂરેલ ભાગ, બરાબર ને, રંગ પૂરેલ ભાગ કેટલો છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ. પાંચ ખાનામાં રંગ પૂર્યો છે, પણ કુલ કેટલા ખાના હતા? છ ખાના. એટલે કે પાંચ અષ્ટમાંશમાં રંગ પૂર્યો છે. હવે એમ કીધું કે સફેદ ભાગ, સફેદ ભાગ કેટલો રહ્યો? એટલે જે ખાનામાં રંગ નથી પૂર્યો તે સફેદ ભાગ. તો કેટલો ભાગ છે? એક. અને તે પણ કેટલા કુલ ખાનામાંથી? છ ખાનામાંથી. એટલે છ ખાનામાંથી એક સફેદ ભાગ અને રંગ પૂરેલો ભાગ પાંચ. એને અપૂર્ણાંકમાં આ રીતે લખાશે. નેક્સ્ટ લખો, ઘડિયાળ ડોળો અને કાંટાઓ વચ્ચેનો ખૂણો અને સમય લખો. ઘડિયાળ દોડવાની છે આ રીતે અને કાંટાઓ વચ્ચેનો સમય લખવાનો છે. ધારો કે આ બાર, આ ત્રણ, આ છ અને આ નવ. ઓકે, બાર, છ, ત્રણ અને નવ. અહીં અગિયાર અને દસ, અહીં એક અને અહીં બે, ચાર. અહીં આપણે ઘડિયાળ વચ્ચે સમય દર્શાવવાનો હોવાથી આપણે પહેલાં સમય માટે કાંટાઓ દોરી શું. ચાલ, એવા કાંટાઓ બનાવવાનું કે જેનાથી કોઈ ખૂણો સરસ મજાનો બને. ચાલ, હું અહીં ખૂણો બનાવવા માટે ઉપયોગ કરું છું, બાર ઉપર એક કાંટો લઉં છું અને એક સાત ઉપર લઉં છું. ચાલ, એક સાત ઉપર લીધો મેં. ચાલો જોજો. ચાલ, એટલે કે મિનિટ કાંટો બાર ઉપર છે મોટો કાંટો અને નાનો કાંટો સાત ઉપર છે. એટલે કે અહીં કયો ખૂણો બને છે? એલ આકારથી મોટો, એટલે કે કાટકોણથી મોટો ખૂણો, કાટકોણથી મોટો ખૂણો બને છે. અને તેને ગુરુકોણ પણ કહેવાય, ગુરુકોણ પણ લખી શકો છો. હવે સમય કેટલો? તો સાત વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા? સાત. એવી રીતના જ આમાં પણ કોઈ ખૂણો દર્શાવવો છે તો તેમાં પણ આપણે લખીએ. ચાલો એવી રીતના બે ઘડિયાળ દોરીને બે ખૂણાના માપ એટલે કે ખૂણાઓના નામ અને સમય દર્શાવવાનો રહેશે. ચાલ જોજો, હું અહીં એક ખૂણો દોરું છું. ઓકે જોજો. ચાલ, બરાબર, કયો ખૂણો બનતો દેખાય છે તમને? એલ આકારનો છે? ના, એલ આકારથી નાનો છે. તેથી આ કાટકોણથી નાનો ખૂણો, કાટકોણથી નાનો ખૂણો આવી રીતના લખવાનું રહેશે. અને સમય, તો સમય કેટલો? મિનિટ કાંટો ત્રણ ઉપર છે, કલાક કાંટો પાંચ.